નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી આજે મળવાનું થયું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે નવા ટોપિકની વાત કરવાની છે એ ટોપિકનું નામ છે ધંધાકીય વ્યવસાયના સ્વરૂપો અને ધંધાકીય વ્યવસાયના સ્વરૂપોની અંદર આજે જે આપણે ટોપિકની ચર્ચા કરવી છે ટોપિકનું નામ છે વ્યક્તિગત માલિકી જી હા વિદ્યાર્થી મિત્રો વ્યક્તિગત માલિકી ઉપર તમને જે ચિત્ર દેખાઈ રહ્યું છે ધંધાની અંદર એક જ વ્યક્તિ એક જ માલિક એવી માલિકીની પેઢી એવી માલિકીનો ધંધો આપણે વ્યાખ્યાન તરફ જઈએ ધંધાકી એકમની માલિકી ખાસ જાનપણ વિદ્યાર્થી મિત્રો ધંધાકી એકમની માલિકી કે ધંધાકી એકમનું સંચાલન કે ધંધાકી એકમ ઉપર રાખવામાં આવતો અંકુશ માલિકી સંચાલન અંકુશ કોણ કરતું હોય કોઈ એક જ વ્યક્તિ અને એક જ વ્યક્તિના હસ્તગત

વ્યક્તિત માલિકીની પેઢીના લક્ષણો તરફ આગળ વધીએ તો વ્યક્તિત માલિકીની પેઢીના લક્ષણોની એક સરસ મજાની ચાવી અમા જકાસ રમો મિત્રો આ ચાવી યાદ રહી જાય તો આપણને મુદ્દાઓ ખૂબ સરળ પડે અમા જકાસ રમો અંગત સંપર્ક માલિકી અને સંચાલનનું એક્ય જવાબદારી કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો સરળ સ્થાપના વિધિ અને રહસ્યની જાળવણી વિદ્યાર્થી મિત્રો અમા જક્કા શ્રમ માય ડિયર ફ્રેન્ડ ફરી એક વખત રિપીટ કરું અંગત સંપર્ક માલિક અને સંચાલન એકલું જવાબદારી કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો સરળ સ્થાપના વિધિ અને રહસ્યની જાળવણી વિદ્યાર્થી મિત્રો એક એક મુદ્દાને સુવ્યવસ્થિત રીતે જોતા જઈએ ત્યાર પછી એક મુદ્દો છે મૂડી તો વિદ્યાર્થી મિત્રો એક એક મુદ્દા ઉપર ફોકસ કરીએ પહેલો મુદ્દાને જોઈએ સ્થાપના સરળતા સ્થાપનાને એકદમ સરળતા છે વ્યક્તિ માલિકીની સ્થાપનાની વિધિ ખૂબ સરળ છે જગ્યાઓ પર ગમે તે સ્થળે આ ધંધો એકમ પેઢી શરૂ કરી શકાય છે કરિયાણાની દુકાન ધોબી મોચી સામાન્ય દુકાનો આ બધી જ વ્યક્તિત પેઢી છે વ્યક્તિત માલિકી છે

ઉછીના નાણા પરત કરવાની જવાબદારી માલિકની પોતાની જ કારણ કે એક જ વ્યક્તિ માલિક છે વ્યવસ્થા શક્તિ વ્યક્તિત માલિકીની અંદર પોતે જ ધંધાનો વ્યવસ્થાપક એકલો વ્યક્તિ છે સામાન્ય રીતે માલિક પોતે જ ખરીદી કરે છે પોતે ધંધા એકમનું વેચાણ કરે પોતાને જ બધી ઉઘરાણી હાથમાં લેવાની છે હિસાબ કિતાબ પોતે સંભાળે છે મતલબ ધંધા એકમની સંપૂર્ણ વ્યવસ્થા એ પોતાને સંભાળવાની છે માલિક પોતે છે એટલે રોજબરોજના જે કાંઈ પણ ખરીદ વેચાણ ઉઘરાણી કે અન્ય કોઈ પણ વ્યવસ્થા જોવાની હોય તો એ વ્યવસ્થા શક્તિ એકલા વ્યક્તિએ એકાકી વ્યક્તિએ ધ્યાનમાં લેવાની છે અન્ય કુટુંબના સભ્ય સગા સંબંધીઓ આ બધાની જવાબદારી પણ પોતે છે અને પોતે અન્ય પાસેથી હા મદદ લઈ શકે જો એને જરૂર હોય તો આગળ જોઈએ ચોથો મુદ્દો ચોથું લક્ષણ માય ડિયર ફ્રેન્ડ ચોથું લક્ષણ છે કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો વ્યક્તિત્વ માલિકી ધંધાને મુક્ત વાતાવરણ ઉપર અનુભવ થાય છે કારણ તો કે ધંધાના કાર્યોની અંદર સૂચ બૂજ અને આવડત સંપૂર્ણ સ્વતંત્રતાથી પોતે એકલો વ્યક્તિ કરે છે એક જ વ્યક્તિ પોતાની આવડત પોતાની સૂજબૂજ પોતાની સ્કિલ પ્રમાણે કામ કરે છે માલિક એક જ હોવાથી ઝડપી અને સરળતાથી નિર્ણય લઈ શકાય છે એટલે કાર્યક સ્વતંત્રતા અને ઝડપી નિર્ણય એકલો વ્યક્તિ લઈ શકે છે પાંચમું લક્ષણ જોઈએ વ્યક્તિત્વ માલિકીની બાબતે તો જવાબદારી ઇઝ અ રિસ્પોન્સિબિલિટી માટીર ફ્રેન્ડ્સ કોઈ પણ પ્રકારનું દેવું ચૂકવવાનું થાય તો દેવું ચૂકવાની જવાબદારી પણ અહીંયા અમર્યાદિત રહેલી હોય અમર્યાદિત જવાબદારી એટલે પેઢીના દેવાની ચૂકવણી માટે ખાસ ધ્યાન આપો એકલો વ્યક્તિ જયારે પેઢીની અંદર માલિકી પણ પોતાની છે દુકાન પોતાની છે અને દેવું કરે છે દેવું એટલે પૈસાની ઉપરનો વધારાનો બોજ દેવું તો મિલકત ઉપર અંગત મિલકત ઉપર લેણદારો એને દાવો માંડી શકે મતલબ દેવું વધતું જાય ખાસ ધ્યાન આપો ધંધામાં દેવું વધતું જાય અને ધંધાની મિલકત તે દેવું ચૂકવવા માટે અપૂરતી હોય તો ધંધાના માલિકે ખાસ ધ્યાન આપજો અંગત દેવું વધે છે મતલબ જવાબદારી અમર્યાદિત છે ધેટ મીન્સ અંગત દેવું એને ચૂકવવું પડશે મતલબ આ એની શું બની જાય છે જવાબદારી રિસ્પોન્સિબિલિટી અને છઠ્ઠું જે લક્ષણ છે રહસ્યની જાળવણી માય ડિયર ફ્રેન્ડ સિક્રેટ એકલો માલિક એક વ્યક્તિ કરે છે સંચાલન મતલબ સિક્રેટ એના એકલા પાસે છે રહસ્ય ધંધાની અંદર પોતે જાગૃત પ્રમાણે રાખે છે એક જ માત્ર માલિક હોવાથી રહસ્યની ગુપ્તતા એ પોતે રાખી શકે છે કારણ કે વધારાના સંચાલકો કે વધારાના અધિકારીઓ તો એની સાથે છે જ નહીં એક જ માલિક છે સંચાલન એકલો કરે છે એટલે પોતે રહસ્ય પણ પોતાની પાસે રાખશે ખરીદ વેચાણની કોઈ પણ પ્રકારની સ્ટ્રેટેજી હોય તો એ પોતાની પાસે રહસ્ય સિક્રેટ જાળવી રાખશે મતલબ આ છ પ્રકારના જે લક્ષણ છે એ વ્યક્તિત માલિકી એકાકી પેઢી વ્યક્તિત માલિકીને બીજા શબ્દમાં ખાસ ધ્યાન આપજો મિત્રો એકાકી એકલો માલિક એકલો સંચાલક અને એક જ ધંધા ઉપર પોતે કરે છે અંકુશ સંચાલન તો આ એમના લક્ષણો હતા છ લક્ષણોની આજે આપણે ચર્ચા કરી સાતમા લક્ષણ ઉપર જરીક ફોકસ કરીએ અંગત સંપર્ક

આ પરિબળોની માંગની સામે પહોંચી વળવા માટે એની પાસે જેટલા ગ્રાહકો હોય મતલબ એ પોતે પર્સનલ કોન્ટેક્ટથી થી એની સાથે જે વ્યવહાર કરવાનો છે એ કરી શકે છે આઠમું છે માલિક અને છે ખાસ ધ્યાન આપો સંચાલન પણ એક જ કરે છે મતલબ માલિક અને સંચાલનનું એક્ય જોવા મળે છે તો થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે નવા ટોપિકની રાહ જોઈએ થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને